Good morning, Vidyarthi Mitro. Shri BB and BB Hirapra Gandhya Vidyale Kalavad Ma Apnu Swagat Chhe. Aapde Vignan Ma Prakaran 9 Mu. Bal Tatha Gati Na Niyamo Chali Rahyu Chhe. To ema aaj aapde 3rd part. To ani agalna 2 part ma aapde charcha kari ke pehla to pehla part ma Galilean niyam vishe abhyas kariyo to tyar baad bija part ma aapde Newton na gati na pehla niyam vishe abhyas kariyo ke jo padarth sthir chhe to potani sthir avastha jaalvi rakhshe ane jo padarth gatiman avastha ma ase to potani te avastha jaalvi rakhshe to ke tene j Newton no pratham niyam kahe chhe athva to tene j jadatva no niyam pan kahe chhe to tyar baad aapde tena vishe jo agal abhyas kariye તો કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે સમજાવો તો કે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ અસંતુલિત બળની ગેરહાજરીમાં પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા તો અચળવેગી ગતિની અવસ્થા જાળવી રાખે છે મતલબ કે શું કે તો કે પદાર્થ પર જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ ન લાગે એટલે કે બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં પદાર્થ પોતાની સ્થિતિ જે હશે તે અવસ્થા જાળવી રાખશે જો સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થા જાળવી રાખશે અને અચળવેગી ગતિ કરતો હશે તો તે પોતાની અચળવેગી ગતિ જાળવી રાખશે પરંતુ ક્યારે તો કે જ્યારે બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરી હોય ત્યારે તો કે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બળ કાર્ય કરે છે ત્યારે જ તે ગતિમાં આવે છે કે જો કોઈ સ્થિર પદાર્થ પડેલો હશે તો તેના પર બાહ્ય અસંતુલિત બળ લાગશે તો જ તે પદાર્થ ગતિમાં આવશે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બળ કાર્ય કરે છે ત્યારે પદાર્થના વેગના મૂલ્યમાં અથવા તો વેગની દિશામાં અથવા તો બંનેમાં ફેરફાર થાય છે હવે કોઈ એક પદાર્થ છે તે પ્રવેગિત જ છે મતલબ કે ગતિ કરે છે ગતિમાન અવસ્થામાં છે પરંતુ જો તેના પર હજી વધારે બાહ્ય અસંતુલિત બળ લગાવવામાં આવે તો તેના વેગમાં શું થશે ફેરફાર થશે કે પહેલાં 5 મીટર પર સેકન્ડના વેગથી જો તે ગતિ કરતો હશે પરંતુ આપણે થોડુંક વધારે બાહ્ય અસંતુલિત બળ આપ્યું એટલે તેના વેગમાં શું થશે વધારો થશે કે 5 માંથી 8 મીટર પર સેકન્ડ જેટલો એનો વેગ થઈ જશે અથવા તો તેના વેગની દિશામાં અથવા તો કે બંનેમાં ફેરફાર થાય છે કે પદાર્થ સીધો જતો હોય સુરેખ માર્ગ પર તો તે કોઈ પણ દિશામાં વળાંક લઈ શકે છે તો તે વેગની દિશામાં અથવા તો બંનેમાં ફેરફાર થાય છે આમ બળ એ કારણ છે અને પદાર્થની સ્થિતિમાં ફેરફાર એ અસર છે આપણે જે બાહ્ય સંતુલિત બળ લાગ્યું તો કે તે બળ છે તો કે તે શું છે તેનું કારણ છે અને તે તેના પર શું અસર દેખાડે છે તો કે પદાર્થની જે સ્થિતિમાં ફેરફાર થાય છે તો કે તે તેની અસર દેખાડે છે તેથી કહી શકાય કે બળના કારણે પદાર્થની સ્થિર અવસ્થામાં અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે ઉપરોક્ત ચર્ચા પરથી સ્પષ્ટ છે કે ન્યૂટનના ગતિના પહેલા નિયમ પરથી બળની વ્યાખ્યા મળે છે કે જો બાહ્ય અસંતુલિત બળ લાગે તો જ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે માટે કહી શકાય કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે તે શેની વ્યાખ્યા આપે છે બળની વ્યાખ્યા આપે છે બળની વ્યાખ્યા લખો અને ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહે છે આપણે બળની વ્યાખ્યા શું થાય તો કે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તો બાહ્ય અસરને બળ કહે છે એટલે કે આપણે જે બાહ્ય અસંતુલિત બળ આપીએ છીએ કે જેને લીધે પદાર્થની સ્થિર અવસ્થા અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તો આપણે જે બાહ્ય બળ આપ્યું તેને બાહ્ય અસરને શું કહેવાય છે બળ કહે છે તો કે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ પદાર્થ આપમેળે પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે એટલે કે કોઈ પણ આપણે કે બહારગામ ગયા હોય હવે આપણે ઘરે કોઈ ખુરશી પડી હોય તો આપણે 2-3 દિવસ પછી બહારગામથી આવીએ તો આપણે ખબર છે કે ખુરશી જે જગ્યાએ પડેલી હશે તે જગ્યાએ જ હશે કે તે ઓટોમેટિક તો ચાલવાની માંડી હોય બરાબર તો તે પદાર્થ પોતાની જે સ્થિર અવસ્થા જાળવી રાખે છે તો તેને શું કહે છે પદાર્થનો ગુણધર્મ આ પદાર્થના ગુણધર્મને શું કહે છે જડત્વ કહે છે તેથી ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ કહે છે નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો પથ્થર પછી બીજું છે સાયકલ અને ટ્રેન પછી ત્રીજું તો કે 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો તો આપણને ખબર છે કે કોનું જડત્વ વધુ છે તો કે જે પદાર્થનું દળ વધારે હશે એટલે કે જે પદાર્થનું માસ વધારે હશે તે પદાર્થનું જડત્વ પણ વધુ હશે તો રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો પથ્થર તો આપણને ખબર છે કે પથ્થરનું વજન કેવું છે વધારે છે એટલે અહીંયા કોનું જડત્વ વધારે હશે પથ્થરનું પછી તેવી જ રીતે સાયકલ અને ટ્રેન તો આ બંનેમાંથી કોનું વધારે છે વજન તો કે ટ્રેનનું તો તેના લીધે આપણે કહી શકીએ કે ટ્રેનનું જડત્વ વધુ છે પછી 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો તો આમાં પણ આપણે ખબર છે કે 5 રૂપિયાનો સિક્કો છે તેનું જડત્વ વધુ હશે તો કોઈ પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે
આપેલા જુદા જુદા પદાર્થોમાંથી જે પદાર્થનું દળ વધુ હોય તેનું જડત્વ વધારે હોય. એટલે કે આપણે જોયું કે આ ત્રણેયમાંથી જે પદાર્થનું દળ વધારે હતું તેનું જડત્વ કેવું થયું? વધારે થયું. પછી ત્યારબાદ તો કે કોઈ ઝાડની ડાળીને તીવ્ર થતી હલફતા કેટલાક પર્ણો કેમ ડાળીમાંથી છૂટા પડી જાય છે સમજાવો. તો કે આમાં પણ જડત્વનો નિયમ છે. તો આપણે જોઈએ કઈ રીતે લાગુ પડે છે. તો કે ઝાડની ડાળીને તીવ્રતાથી હલફતા પહેલાં તેના પર્ણો સ્થિર અવસ્થામાં હોય છે. જ્યારે ઝાડની ડાળી હોય તો કે તે સ્થિર અવસ્થામાં હોય, જ્યારે આપણે તેને ડાળીને હલાવીએ છીએ ત્યારે શું થાય છે, તે સ્થિરમાંથી ગતિમાન અવસ્થામાં આવે છે. એટલે તેનો પ્રતિકાર કરશે, એટલે કે પાંદડા છે તે પોતાની જગ્યાએ સ્થિર અવસ્થામાં જ રહેશે અને ડાળી આપણે ચલાવીએ છીએ એટલે કે તેના કારણે કેટલાક પર્ણો તૂટી જાય છે. તો કે હવે ઝાડની ડાળીને પકડીને તીવ્રતાથી હલાવતા ડાળીઓ ગતિમાં આવે છે, પણ તેના પર્ણો જડત્વના ગુણધર્મને લીધે પોતાની મૂળ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ડાળી આપણે હલાવીએ છીએ, પરંતુ પર્ણો છે તે પોતાની કઈ અવસ્થા, પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. અને તેની મૂળ અવસ્થા કઈ હતી? તો કે સ્થિર. એટલે કે તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અને તેથી તેના કેટલાક પર્ણો તૂટીને નીચે પડે છે. જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક અટકી જાય તો તમે આગળ તરફ નમી પડો છો, અને ઊભી રહેલી બસ અચાનક ગતિમાન એટલે કે ચાલુ થાય તો પાછળ તરફ નમી પડો છો. તો કે આવું શા માટે થાય છે? આપણે આના આગળના લેક્ચરમાં પણ આના વિશે જોઈ ગયા કે જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક અટકી જાય, મતલબ કે જો કોઈ બસ ગતિશીલ અવસ્થામાં હશે તો તેની અંદર આપણે બેઠા હશું તો આપણું શરીર પણ તે બસની જેટલી ગતિ હશે એટલી જ ગતિમાન અવસ્થામાં હશે. પરંતુ જો અચાનક બસ અટકી જશે તો આપણો જે આપણે જે બસ ઊભા છીએ તો આપણો પગ અને આપણું શરીરનો નીચેનો ભાગ છે તે પણ શું થશે, બસની ગતિ સ્થિર થશે. એટલે કે આપણું તે નીચેનો શરીરનો નીચેનો ભાગ છે તે પણ સ્થિર થઈ જશે. પરંતુ પહેલા બસ ગતિમાં હતી, જેને લીધે આપણો શરીરનો ઉપરનો ભાગ કેવો છે? તો કે ગતિમાન જ છે. પોતાનું જે ગતિ છે જડત્વને કારણે તે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે ઉપરનો ભાગ. એટલે આપણે શું થઈએ છીએ? તો કે નીચેનો ભાગ અચાનક સ્થિર થઈ જાય છે અને ઉપરનો ભાગ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેના કારણે આપણે થોડાક આગળની તરફ નમી જતા હોઈએ છીએ. તેવી જ રીતે બસ અચાનક સ્થિર હોય અને ચાલુ થાય તો ત્યારે પણ એવું જ થાય છે કે બસ સ્થિર હોય એટલે આપણે તેમાં ઊભા હોઈએ તો આપણું શરીર પણ સ્થિર હોય, પરંતુ હવે અચાનક બસ ગતિમાં આવશે એટલે આપણું શરીરનો નીચેનો ભાગ અને પગ જે બસના સંપર્કમાં છે તો કે તે તો સ્થિર અવસ્થામાં જ હતા, પરંતુ હવે ઉપરનો ભાગ ગતિમાં આવશે એટલે આપણે સહેજ પાછળની તરફ ગતિમાં આવતા હોઈએ છીએ. તો કે જ્યારે બસ ગતિમાં હોય છે ત્યારે તેની અંદર ઉભેલો એટલે કે માણસ એટલે કે આપણે પણ બસની ગતિની દિશામાં ગતિ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે બસ પર બ્રેક લગાડીને અચાનક તેને સ્થિર કરવામાં આવે છે ત્યારે બસની સંપર્કમાં રહેલા આપણા પગ અને શરીરનો નીચેનો ભાગ તરત જ સ્થિર થઈ જાય છે. બરાબર, કે બસને જો અચાનક સ્થિર કરવામાં આવે તો આપણો શરીરનો નીચેનો ભાગ છે અને આપણા જે પગ છે તો કે તે તરત જ સ્થિર થઈ જાય છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ છે તો કે તે ગતિના જડત્વને કારણે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. એથી આપણે આગળ તરફ નમી પડીએ છીએ. જ્યારે બસ ઊભી રહેલી હોય ત્યારે તેની અંદર ઊભેલા એટલે કે આપણે પણ સ્થિર અવસ્થામાં હોઈએ છીએ, પરંતુ જ્યારે બસ અચાનક ચાલુ થાય અને પ્રવેગિત થાય ત્યારે બસની સંપર્કમાં રહેલા આપણા પગ અને શરીરનો નીચેનો ભાગ તરત જ ગતિમાં આવે છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. તેથી જ આપણે પાછળની તરફ નમી પડતા હોઈએ છીએ. આ અત્યાર સુધી આપણે જોયું કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પોતાનું અવસ્થા જાળવી રાખે છે, ગતિમાન અવસ્થા તો પોતાની અવસ્થા જાળવી રાખે છે. તેને ગતિનો પહેલો નિયમ કહેવામાં આવે છે કે જે જડત્વનો નિયમ પણ કહેવાય છે. અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તે શેની વ્યાખ્યા આપે છે? તો કે બળની વ્યાખ્યા દળની વ્યાખ્યા આપે છે. તો કે ત્યારબાદ જોયું તો કે ગતિનો બીજો નિયમ, તો કે પદાર્થની ગતિ અને તેના પર લાગતા બળના અભ્યાસમાં પદાર્થનું દ્રવ્યમાન અને તેનો વેગ બંને એક સરખું મહત્વ ધરાવે છે. તો કે કઈ રીતે? અહીંયા કેટલાક ઉદાહરણો દ્વારા આપણે પહેલા જોઈએ. તો કે ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાય તો તે ઘાયલ થતો નથી, પણ ઝડપથી આવતો ક્રિકેટનો મેચિસનો દડો કોઈ દર્શકને વાગે તો તે ઘાયલ થઈ શકે છે. આપણને ખબર છે કે ક્રિકેટનો બોલ છે તો કે તેનું વજન છે તો કે ત્યાં ટેબલ ટેનિસના બોલ હશે તેના કરતાં તો થોડુંક વધારે જ હશે. એટલે તેને કારણે આ ક્રિકેટનો બોલ જો કોઈ થોડુંક વધારે વેગથી દર્શક ઉપર પડે તો કે તે ઘાયલ થઈ શકે છે. પરંતુ જ્યારે ટેબલ ટેનિસના બોલથી વ્યક્તિને એટલી બધી ઈજા નથી પહોંચતી. અહીંયા બંને સાથે શું સંકળાયેલું છે? તો કે બળ, કે જેટલું વધારે બળ લાગશે તો તેવી રીતે તે વધારે ઘાયલ થશે. તો કે કારણ કે મેચિસના દડા વડે દર્શક પર લાગતું બળ ટેબલ ટેનિસના ખેલાડી પર લાગતા બળ કરતાં વધુ છે.
એટલે કે અહીંયા દડાનું વજન વધુ છે એટલે કે તેને વધારે ઈજા થઈ છે, એટલે કે કહી શકાય કે તે સેના પર આધાર રાખે છે, તો કે બળ પર આધાર રાખે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ, તો કે એક કાકરી લઈને તેને કાચની તકતી તરફ ફેંકવામાં આવે અને ત્યારબાદ તેટલા જ વેગથી ભારે પથ્થરને કાચની તકતી તરફ ફેંકવામાં આવે, તો શું થશે? તો કે ખાલી કાકરી લઈને આપણે તેને કાચ તરફ આપણે ફેંકશું તો તેની કાચ ઉપર કંઈ અસર નહીં થાય, પરંતુ જ્યારે કોઈ વધારે વજનવાળા પદાર્થને આપણે કાચની તકતી પર ફેંકશું તો શું થશે? તો કે કાચ છે, કાચની તકતી તે તૂટી જશે. તો કે આવું શા કારણે થાય છે? તો કે તેના પર જે આપણે કાકરી અને પથ્થર ફેંકું તો કે તેના પર જેટલું બળ લગાડે છે તેના પર આધાર રાખે છે. તો કે જ્યારે ભારે પથ્થર દ્વારા કાચ પર વધુ ધક્કો એટલે કે બળ લાગતા કાચ તૂટી જાય છે. તો કે ઉપરના બંને ઉદાહરણો પરથી સ્પષ્ટ છે કે બળ એ પદાર્થના દ્રવ્યમાન પર આધારિત છે, કે બળ છે તો કે તે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે. હવે અહીંયા ત્રીજું એક ઉદાહરણ આપવામાં આવેલું છે, તો કે મેળામાં. તો કે મેળામાં આપણે જતા હોઈએ ત્યારે આપણે ઘણી વખત એવું જોતા હોઈએ કે કોઈ ફુગાની દુકાન લગાવેલી છે અને આપણે તેમાં બંદૂકથી આપણે ફુગા પર નિશાન મારવાનું હોય છે અને ફુગા ફોડવાના હોય છે. તો અહીંયા એ જ ઉદાહરણ કહેવામાં આવેલું છે કે મેળામાં ફુગા ફોડવાની ઘટનામાં બંદૂકની અંદર મગનો દાણો ગોળી તરીકે વપરાય છે. હવે જે બંદૂક આપણે ફુગા ફોડવા માટે આપે છે તો કે તેમાં ગોળી તરીકે શેનો ઉપયોગ થાય છે? તો કે મગનો દાણાનો. કે તો જો મગના દાણાને ફક્ત હાથ વડે કોઈ ફુગા પર ફેંકવામાં આવે તો ફુગો ફૂટતો નથી. આપણને પણ ખબર છે કે જો કોઈ મગના દાણાને આપણે હાથ વડે કોઈ ફુગા ઉપર ફેંકશું તો ફુગો છે તે ફૂટવાનો નથી, પરંતુ જો આ જ મગના દાણાને બંદૂકમાં ભરાવીને ફુગા ફોડવામાં આવે તો ફુગો ફૂટી જાય છે. કારણ, તો કે એનું કારણ શું? તો કે બંદૂકમાંથી બહાર નીકળેલ મગના દાણાનો વેગ ખૂબ જ વધારે હોય છે, જેથી ફુગા પર વધારે બળ લાગતા ફુગો ફૂટી જાય છે. તો અહીંયા શું જવાબદાર છે? તો કે તે જે દાણાનો વેગ છે તેના કારણે ફુગો ફૂટી જાય છે. હવે એવી જ રીતે બીજું એક ઉદાહરણ, તો કે રોડ સાઈડમાં સ્થિર ઊભેલી ટ્રકથી કોઈ જોખમ નથી. હવે કોઈ રોડ છે તો કે તેમાં સાઈડમાં કોઈ એક સ્થિર ઊભેલી ટ્રક હશે તો તેનાથી આપણને કોઈ જોખમ નથી, પરંતુ જો હવે એ ટ્રક 5 મીટર પર સેકન્ડ જેટલા ઓછા વેગથી ગતિ કરતી ટ્રકને લીધે જો અકસ્માત થાય તો રસ્તા પરના વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. એટલે કે જો કોઈ સ્થિર ટ્રક ઊભેલી હશે તો તેનાથી આપણને કોઈ નુકસાન નથી, પરંતુ જો કોઈ ટ્રક આવતી હશે પરંતુ તેનો વેગ ઓછો હશે, કે ઓછો એટલે કહી લખો તો કે 5 મીટર પર સેકન્ડ જેટલો હશે, તો પણ તેના લીધે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. ઓકે, આ ઉદાહરણ પરથી કહી શકાય કે પદાર્થ પર લાગતું બળ એ તેની સાથે અથડાતા પદાર્થના વેગ ઉપર પણ આધાર રાખે છે. એટલે કે અહીંયા શું છે? તો કે આ જેટલો આ 5 મીટર પર સેકન્ડ છે તે શું છે? તો કે તે ટ્રકનો વેગ છે. હવે તેવી જ રીતે એમ જેમ આપણે બંદૂકમાં મગનો દાણો ભર્યો તો કે તેમાં પણ શું થયું? તો કે બંદૂકમાંથી મગનો દાણો નીકળશે તો તેનો વેગ કેવો થઈ જશે? ખૂબ વધારે થઈ જશે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે પદાર્થ પર લાગતું બળ એ તેની સાથે અથડાતા પદાર્થના વેગ ઉપર પણ આધાર રાખે છે. અને પહેલાં આપણે જોયું કે પદાર્થ પર લાગતું બળ એ સેના ઉપર આધાર રાખે છે? તો કે તેના પર લાગતા દળ પણ આધાર રાખે છે અને અહીંયા વેગ પર પણ આધાર રાખે છે. તો કે ઉપરોક્ત ચારે ઉદાહરણોના વર્ણન પરથી સ્પષ્ટ છે કે કોઈ ગતિ કરતો પદાર્થ બીજી વસ્તુ સાથે અથડાય છે ત્યારે તેના પર ઉદ્ભવતી અસર એ અથડાતા પદાર્થના દળ અને વેગ બંને પર આધાર રાખે છે. કોઈ એક પદાર્થ બીજી વસ્તુ પર અથડાશે ત્યારે તેનાથી જે ઉદ્ભવ જે અસર ઉદ્ભવશે તો કે તે સેના કારણે? તો કે તે પદાર્થના દળ અને વેગ બંને પર આધાર રાખે છે. આમ પદાર્થની ગતિ અને તેના પર લાગતા બળના અભ્યાસમાં પદાર્થનું દળ અને વેગ બંને સરખું મહત્વ ધરાવે છે અને બંને ભૌતિક રાશિઓને સાંકળતી રાશિ એટલે વેગમાન. આપણે અહીંયા વેગમાન વિશે થોડુંક વધારે જોઈએ. તો કે વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે અદિશ? તો પહેલાં તો વેગમાનની વ્યાખ્યા. તો કે પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. આપણે જોયું કે પદાર્થ પર લાગતો દળ અને વેગ તે બંને પદાર્થની અસર માટે જવાબદાર છે. તો કે તે અહીંયા જે આ બળ અને જે આ દળ અને વેગ જે લાગે છે તો કે તે બંનેના ગુણનફળને શું કહે છે? વેગમાન. વેગમાનને પી વડે દર્શાવવામાં આવે છે. દળ એટલે કે એમ, માસ અને વેગ એટલે કે વી. તો કે જ્યાં પી એટલે કે પદાર્થનું વેગમાન, એમ એટલે કે પદાર્થનું દળ અને વી એ પદાર્થનો વેગ છે. અને વેગમાનનો એસઆઈ એકમ, એસઆઈ એકમ એટલે કે શું? તો કે સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ. તો કે શું છે? તો કે એમ, તો કે માસ. તો કે માસ એટલે કે વજન તો શેમાં મપાય? તો કે કિલોગ્રામમાં. અને જ્યારે વેગ, તો વેગ શેમાં મપાય છે? તો કે મીટર પર સેકન્ડ. એટલે કે તેનો એસઆઈ એકમ શું થશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે. જ્યારે તેનો સીજીએસ એકમ શું છે? તો કે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ છે.
અને અહીંયા આ દળ અને વેગ છે, તો કે વેગ છે એ કેવી છે, તો કે સદિશ રાશિ છે. તો કે વેગ સદિશ રાશિ છે, તેના લીધે વેગમાનની રાશિ પણ કેવી થશે, સદિશ થશે. તો કે વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા એ વેગની દિશા છે. સમજાવો, પદાર્થ પર લાગતા બળ અને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર અને તે માટે લાગેલા સમયગાળા સાથે સંબંધ છે અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો. તો કે ધારો કે ખરાબ બેટરીવાળી કારને સુરેખ રસ્તા પર 1 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે, તેના એન્જિનને ચાલુ કરવા માટે પૂરતો છે. જો કોઈ ગાડી સ્થિર છે અને તેને આપણે જો પ્રવેગિત કરવી હોય, એટલે કે તેને ગતિમાન અવસ્થામાં લેવી હોય, તો તેના પર આપણે 1 મીટર પર સેકન્ડ જેટલો વેગ આપણે એને આપીએ તો તેને ગતિમાન લાવવા માટે એટલો પૂરતો છે. પરંતુ જો એક કે બે વ્યક્તિ તેને ક્ષણિક ધક્કો મારે તો તે ચાલુ નહીં થાય. મતલબ કે ધારો કે થોડોક જ ધક્કો મારીને મૂકી દેશે તો તે ચાલુ નહીં થાય, પરંતુ જો થોડા સમય સુધી એને સતત ધક્કો મારતો રહેવામાં આવે તો તે કારનો વેગ વધવાને કારણે ઉદ્ભવતા ક્રમિક પ્રવેગથી તે આગળની તરફ ઝડપ પ્રાપ્ત કરે છે. એટલે કે જો તેને તે એટલો વેગ આપવામાં આવે, પરંતુ કેવો, તો કે સતત, તો કે સતત થોડાક સમય માટે તેને વેગ આપવામાં આવે તો તે ગાડી છે તો કે તે કેવી થશે, પ્રવેગિત થાય છે. આનો અર્થ એ થયો કે કારના વેગમાનનો ફેરફાર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી, પરંતુ જેટલા સમય સુધી બળ લાગે છે તે સમયગાળો પણ ધ્યાનમાં લેવો પડે છે. આપણે વેગમાનનો ફેરફાર, એટલે કે આપણે વેગમાન આગળ જોયું, તો કંઈ વેગમાનનો ફેરફાર, તો કે પહેલાં વેગ કેટલો હતો, તો કે ગાડી તો કે સ્થિર હતી, પછી આપણે તેને ધક્કો મારવાનું ચાલુ કર્યું એટલે કે તે પ્રવેગિત થાય છે, તો તેનો વેગ બદલાણો હશે. તો કંઈ તે ફક્ત વેગમાનનો ફેરફાર તેના માટે એક જ ધ્યાનમાં લેવો પડે એવું નથી, પરંતુ સાથે સાથે તે કેટલા સમયગાળા દરમિયાન સુધી બળ લાગે છે, તો કે તે સમયગાળાને પણ ધ્યાનમાં લેવો પડે છે. આમ બળને વેગમાનના ફેરફાર ડેલ્ટા પી અને તે માટે લાગેલા સમયગાળાને ડેલ્ટા ટી સાથે સંબંધ છે. એટલે કે વેગમાનમાં ફેરફાર એટલે કે તેને શેના વડે દર્શાવાય, ડેલ્ટા પી. તો કે આ સંબંધ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી મળે છે. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે, તો કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ સૂત્રની તારવણી કરો. તો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું છે, તો કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. તો કે આ એનો બીજો નિયમ છે અને હવે આપણે તેના પરથીના સૂત્રની તારવણી કરીએ. તો કે ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. એટલે એનો પ્રારંભિક વેગ છે અહીંયા કેટલો આપણે ધાર્યો છે, તો કે યુ ધાર્યો છે, બરાબર. પછી હવે ટી સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. એટલે કે થોડાક સમય બાદ હવે સમયગાળો કેટલો આપેલો છે, તો કે ટી, અને તેને જે પ્રારંભિક વેગ હતો તેના કરતાં તેના વેગમાં વધારો થાય છે. તો કે તે વેગ કેટલો છે, તો કે વી જેટલો વેગ. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન, તો વેગમાન એટલે આપણે આગળ જોઈ ગયા, તો કે કોને ગુણનફળને વેગમાન કહે છે, તો કે આ જે દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. તો અહીંયા દળ અને આપણે પ્રારંભિક વેગમાન, તો પ્રારંભિક વેગમાન આપણે કેટલો લીધો હતો, યુ, તો કે આપણે એને પી વન આપી દઈએ, કે વેગમાન એક એ કેટલું છે, એમ ઇન્ટુ યુ. હવે પદાર્થનું અંતિમ વેગમાન જોઈએ, તો કે અંતિમ વેગમાન એટલે કે તે પદાર્થનું જે દળ છે તે તો એટલું જ હશે, પરંતુ તેનો વેગ કેટલો છે, તો કે તે બદલાણો છે. તો અહીંયા આપણે વેગ કેટલો લીધો, વી, એટલે કે પી ટુ બરાબર એમ ઇન્ટુ વી. આ પ્રારંભિક સ્થિતિમાં છે, પદાર્થનું દળ તો બંનેમાં સરખું જ રહેશે, પરંતુ તેના વેગમાં ફેરફાર થાય છે, એટલે કે વેગમાન એક અને વેગમાન બે. હવે ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, તો કે વેગમાનમાં થતો ફેરફાર એટલે કે શેના વડે આપણે દર્શાવશું, ડેલ્ટા પી. તો કે ડેલ્ટા પી ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા પી પી ટુ માઇનસ પી વન. એટલે કે ડેલ્ટા પી છે તો કે તે શું દર્શાવે છે, તો કે આ વેગમાનના ફેરફારને દર્શાવે છે, એટલે કે પી ટુ માઇનસ પી વન, એટલે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો અહીંયા પી ટુ એટલે આપણે કેટલા અહીંયા શું મેળવતું હતું, તો કે એમ ઇન્ટુ વી માઇનસ પી વન. તો પી વન કેટલું છે, એમ યુ. હવે ડેલ્ટા પી પ્રપોર્શનલ ટુ એમ વી માઇનસ એમ યુ, તો કે આ બંનેમાંથી સમાન શું છે, તો કે દળ. તો કે આપણે આ દળ એટલે કે આ એમને બહાર કાઢી રહીએ, તો હવે કૌંસમાં શું વધશે, તો કે વી માઇનસ યુ. હવે તેને શું કહે છે, તો કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર ઇઝ પ્રપોર્શનલ ટુ એમ ઇન્ટુ વી માઇનસ યુ અપોન ટી. તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પડેલ બળ, એના પર કંઈક જે બળ લાગે છે તો તે કે તેના પ્રપોર્શનલમાં હશે, એટલે કે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ એમ ઇન્ટુ વી માઇનસ યુ અપોન ટી.
તો અહીંયા આપણે આ પ્રપોર્શનલ છે તો કે આની નિશાની આપણે કાઢવી હોય તો આપણે કોઈ અચળાંક મૂકવો પડે તો આપણે તેની બદલે કે અચળાંક લઈએ. તો કે એફ ઇઝ ઇક્વલ ટુ આની નિશાની કાઢીને આપણે તેની બદલે કે મૂકો અને બાકીનું સૂત્ર એમનેમ, તો કે એમ ઇન્ટુ વી માઇનસ યુ અપોન ટી. પરંતુ આપણે એના આગળના ચેપ્ટરમાં, આઠમા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે પ્રવેગની વ્યાખ્યા અનુસાર વી માઇનસ યુ અપોન ટી એટલે કે શું થશે, પ્રવેગ થશે. તો આપણે આ વી માઇનસ યુ અપોન ટીના બદલે આપણે એ મૂકી દઈએ તો હવે અહીંયા શું થશે, એફ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એમ ઇન્ટુ એ. આવી ગયું એફ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એમ ઇન્ટુ એ. અને કે છે આપણે કેવો લીધો છે, તો કે સપ્રમાણતાનો અચળાંક લીધો છે. તો કે દળ અને પ્રવેગના એસઆઈ એકમો અનુક્રમે કિલોગ્રામ અને મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે કે જેથી અચળાંક કે બરાબર એક થાય. તો આપણે કોઈ અચળાંક કે બરાબર એક થાય એવું પસંદ કરવું હોય તો આપણે તેને કે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે, તો કે આજે એક કિલોગ્રામ દળ છે, દળની વસ્તુમાં એક મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ કેટલું છે, તો કે એક એકમ છે. એમ કહી શકાય કે એક કિલોગ્રામ દળની વસ્તુમાં એક મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ કેટલું છે, તો કે એક એકમ. તો હવે આપણે તેને આપણે સમીકરણ બેમાં આનો આપણે ઉપયોગ કરીએ તો આ બધી આપણે તેના પર લાગતું દળ અને પ્રવેગ અને તેના પર લાગતું બળ બધું આપણે કેટલું લીધું, એક એકમ. તો અહીંયા બધી જગ્યાએ એક એક મૂકી દઈએ અને આપણે તો કે બરાબર શું મળશે, એક. તો હવે આ કે બરાબર એક મેળવ્યું તો એને આપણે આ સમીકરણ બેમાં પાછું મૂકી દઈએ તો આપણને કે બરાબર એક મૂકીએ તો આપણને શું મળશે, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો આના પરથી આપણે સૂત્રની તારવણી થઈ ગઈ કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. જે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાંનો ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરીને પોતાના હાથને પાછળની બાજુ કેમ લઈ જાય છે, સમજાવો. દડાનો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી નાખે છે. એટલે કે જે બોલ આવે છે તો કે તેનો વેગ કંઈક હશે, પરંતુ તેને કેચ કરવો છે એટલે હવે તેને શું કરવું પડશે, તો કે તેનો વેગ એને શૂન્ય કરવો પડશે ત્યારે તેને દડાને કેચ કરી શકશે. તેથી દડાના પ્રવેગ એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ અપોન ટીમાં ઘટાડો થાય છે અને તેને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ઘટાડી શકાય છે. જો અહીંયા એ ઘટશે તો તેના પર લાગતું બળ એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ પણ ઘટશે. એટલે અર્થાત દડાને રોકવા માટે ફિલ્ડરે નાના મૂલ્યનું બળ લગાડવું પડે છે અને તેથી દડો પણ ફિલ્ડરના હાથ પર નાના મૂલ્યનું બળ લગાડે છે. પરિણામે ફિલ્ડર પણ કોઈપણ જાતની ઈજા વગર સરળતાથી કેચ કરી શકે છે. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો મોટો વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય છે અને તેને કારણે ખેલાડીને ઈજા પહોંચવાની પણ શક્યતા રહે છે. એટલે તે ના થાય તો કે તેને અટકાવવા માટે શું કરે છે, તો કે ખેલાડી છે તો કે તે પણ દડા પર થોડુંક બળ લગાડે છે. આથી દડાના વેગમાનમાં થતા ફેરફારનો દર ઘણો મોટો થશે અને કેચ પકડવા માટે વધારે બળ લગાડવું પડશે, જેના પરિણામે ફિલ્ડરની અથડીમાં ઈજા થવાની શક્યતા ઓછી છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે, સમજાવો. આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોયો કે જે બળ છે, તો કે તે દળ અને વેગ એટલે કે પ્રવેગના સમપ્રમાણમાં છે. એટલે કે બળ અને પ્રવેગના ગુણનફળને શું કહે છે, ગતિનો બીજો નિયમ કહે છે. તો પહેલો નિયમ શું હતો, તો કે સ્થિર પદાર્થ છે તો કે તે પોતાની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા હોય તો તે પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. ક્યાં સુધી, તો કે જ્યાં સુધી તેના પર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી. તો કે આ બંને નિયમ એકબીજા સાથે સુસંગત છે, તો કે કઈ રીતે, તો આપણે જોઈએ તો કે ગતિના બીજા નિયમ ઉપર આપણે તેનું સૂત્ર તારવ્યું કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. પરંતુ એમ તો કે એમ તો એમને રાખવાનો, પરંતુ એ એટલે કે પ્રવેગ. તો પ્રવેગ બરાબર આપણે શું લીધું હતું, તો કે વી માઇનસ યુ અપોન ટી. હવે આ ટી છે તો કે તેને સામેની સાઈડ એફ સાથે ગુણાવી નાખીએ. અહીંયા ભાગાકારમાં છે, સામેની બાજુ જશે તો ગુણાકારમાં થઈ જશે. એટલે એફ ઇન્ટુ ટી બરાબર શું વધશે, એમ કૌંસમાં વી માઇનસ યુ. પરંતુ જો હવે પદાર્થ પર બાહ્ય બળ ન લાગતું હોય તો એફ શું થઈ જશે, ઝીરો. તો હવે ઝીરો ગુણ્યા ટી એટલે કે કોઈ પણ સમયગાળો અહીંયા લઈ લઈએ, પરંતુ તેનો ઝીરો સાથે ગુણાકાર શું થશે, ઝીરો. તો કે ઝીરો બરાબર એમ કૌંસમાં વી માઇનસ યુ. હવે કૌંસને છોડીએ તો આ એમ નાની સાથે પણ ગુણાકાર થશે, નાની સાથે પણ ગુણાકાર થશે, એટલે એમ વી માઇનસ એમ યુ. તો હવે આ ઝીરો છે તો કે આ એમ યુ છે, તો કે તેને સામેની સાઈડ જવા દે તો પ્લસ થઈ જશે, એટલે એમ વી ઇઝ ઇક્વલ ટુ એમ યુ. પરંતુ બંને પદાર્થનો પ્રારંભિક અને અંતિમ વેગ કયો થઈ ગયો, અહીંયા સરખો થઈ ગયો, અને પદાર્થનું દળ તો સરખું જ હતું. તો કે તેનો અર્થ, જો પદાર્થ પર બાહ્ય બળ ન લાગતું હોય તો એમ દળનો પદાર્થ યુ જેટલા સમાન વેગથી સમગ્ર ટી જેટલા સમયગાળા દરમિયાન ગતિ કરશે.
એટલે કે જો હવે તેના પર બાહ્ય બળ ન લાગતું હોય તો તેનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ શૂન્ય થાય, તો તેનો અર્થ એ થયો કે જો પદાર્થ પર બાહ્ય બળ ન લાગતું હોય તો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય તો તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. કેમ કે જો અહીંયા આપણે પ્રારંભિક વેગ યુ એનો ઝીરો લઈએ તો યુ બરાબર જ વી થશે, તો યુનો જેટલો વેગ હશે એટલો વીનો વેગ થશે, તો અહીંયા યુનો વેગ કેટલો છે ઝીરો, તો કે વીનો વેગ પણ કેટલો થશે ઝીરો. તો આપણે આના પરથી કહી શકીએ કે બંને નિયમો છે તો કે એકબીજા સાથે સુસંગતતા ધરાવે છે. કારણ આપો. ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ કુશનની પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. કારણ કે ખેલાડીઓનું શરીર જ્યારે પથારીની ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે છે ત્યારથી માંડીને તે સંપૂર્ણ દબાય તે માટેનો સમયગાળો વધી જાય છે. એટલે કે જો અહીંયા બતાવેલું છે કે આ ઊંચી કૂદ કરે છે તો અહીંયા નીચે પથારી જેવું રાખવામાં આવેલું છે, કે કારણ કે અહીંયાથી જે કૂદકો મારે છે તો કે તેનો અને જે તેના પર આ પથારી પર તેનું શરીર દબાય છે તો કે તે બંનેનો સમયગાળો કેવો થઈ જાય છે, થોડોક વધી જાય છે. પછી ખેલાડીના વેગમાનના ફેરફારનો દર ઘટે છે. વેગમાનના ફેરફારનો દર એટલે કે શું, તો કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, અર્થાત ખેલાડી પર લાગતું બળ એફ ઘટે છે અને પરિણામે ખેલાડીને થવાની ઈજા નિવારી શકાય છે. કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે, તો કે કરાટેના ખેલાડી પણ આવું જ કરે છે. તો કે કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે, જેના લીધે બરફની પાટ પર મોટા મૂલ્યનું બળ એફ લાગે છે અને બરફની પાટ તૂટી જાય છે. એટલે કે અહીંયા શું થશે, તો કે મોટા વેગથી એટલે કે વેગ છે તો કે તે વધારે છે અને સમયગાળો કેવો છે ઓછો છે, તેને કારણે તો કે બળ લાગે છે, તો કે બળ કેવું લાગશે વધારે લાગશે, એટલે કે એફ છે તો કે તે વધારે લાગે છે અને તેના જ કારણે બરફની પાટ તૂટી જાય છે. આજે બસ આટલું જ. થેન્ક યુ.